लोखंडी पुरुष सरदार वल्लभ भाई पटेल ની ગત રોજ પુણ્યતિથિ હતી। સરદાર પટેલને વિશ્વભરમાં લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે। આજે તેમના સન્માનમાં ગુજરાત સહિત સમગ્ર ભારતના અલગ અલગ શહેરોમાં તેમની પ્રતિમાઓ મૂકવામાં આવી છે। આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો, વિચારો અને કરેલા કામો વખણાય છે। 15 ડિસેમ્બરના રોજ ભારત દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હતી। જો કે ગત રોજ ધાનેરા નગરપાલિકા દ્વારા નેનાવા 3 રસ્તા પાસેની સરદાર સાહેબની પ્રતિમા ઉપર સાંજ સુધી ના તો કોઈ રાજકીય આગેવાન કે ના કોઈ સામાજિક આગેવાન તેમને ફૂલહાર કરવા પહોંચ્યા હતા। સરદાર પટેલની પ્રતિમા નજીક સફાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો। આજકાલના યુગમાં માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી દેશના મહાપુરુષોને યાદ કરવામાં આવે છે। ધાનેરાના નેનાવા 3 રસ્તા નજીક આવેલી સરદારની પ્રતિમા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે, પરંતુ સરદારની જન્મજયંતિ તેમજ પુણ્યતિથિ આમ વર્ષના 2 દિવસ માટે પણ નગરપાલિકા પાસે પ્રતિમાની સફાઈ કરવાનો સમય જ નથી। સરદાર પટેલના દ્રઢ મનોબળના કારણે સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે। તેમણે ભારતના 562 નાના મોટા રજવાડાને એકઠા કરી હિન્દુસ્તાનનું નિર્માણ કર્યું હતું। દેશી રાજ્યોને તેમણે સામ, દામ, દંડ અને ભેદની નીતિથી ભારતમાં ભેળવી દીધા, તેમજ કાશ્મીર અને હૈદરાબાદના રાજ્યો સામે લશ્કરી પગલાં ભરી ભારતમાં ભેળવ્યા હતા અને અખંડ ભારતની રચના કરી હતી। સરદાર વલ્લભભાઈ પટેલના નામે ચાલતા ધાનેરા બજાર સમિતિમાં પણ સરદાર સાહેબની પ્રતિમા આવેલી છે। ધાનેરા બજાર સમિતિ દ્વારા સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમને ફૂલહાર કરી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જેમના નામથી આપણા દેશની ઓળખ થાય છે તેવા મહાપુરુષોની માત્ર પ્રતિમાઓની સફાઈ કરી વર્ષ દરમિયાન જન્મજયંતિ તેમજ પુણ્યતિથિ સાથે મળી પ્રતિમા ઉપર ફૂલહાર કરી તેમના કાર્યને યાદ કરવા તંત્ર સાથે દરેક નાગરિકની પણ ફરજ છે।